છોટા ઉદયપુરના ગંધોડા ગામે આનંદ ફરિયા પ્રાથમિક શાળાના બાળકોને બાળપણથી જ મતદાન પ્રત્યે જાગૃતિ તેમજ પોતાની ફરજનું ભાન થાય તે હેતુથી લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ ચૂંટણીમાં વિવિધ સમિતિ માટે સાત ઉમેદવારોને ઉમેદવારી કરી હતી ચૂંટણી શાંત વાતાવરણમાં યોજાઈ હતી છોટાઉદેપુરના ધંધોડા ગામે આનંદ ફળિયા પ્રાથમિક શાળા ખાતે બાળકોને આપણા દેશની લોકશાહી પદ્ધતિ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સમજે તે માટે તમામ અધિકારી શ્રી અને ચૂંટણી સાથે સંકળાયેલા હોય તેવા તમામ કર્મચારીઓનો સ્ટાફ ફક્ત બાળકો પાસે જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને મતદાન કરવામાં આવ્યું હતું કુલ સાત ઉમેદવારો માટે શાળાના વિવિધ સમિતિ અને મહામંત્રી પદ માટે મતદાન યોજાયું હતું જેમાં જાહેરનામાથી લઈને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં શાળાના તમામ સ્ટાફે ખૂબ જ ઉત્સાહથી બાળકોને માર્ગદર્શન ફ્રોમ પ્રચાર વગેરેની તૈયારીમાં ભાગ

સાત ઉમેદવાર નોંધ કરાવી છે તો અમે ફરીથી ચૂંટાઈને અમારી શાળાનું સંચાલન કરીશું આજ રોજ આનંદ ફળિયા પ્રાથમિક શાળામાં ચૂંટણી યોજાયેલી છે અમે સાત ઉમેદવારો છે અને હવે પછી અમે આ સ્કૂલનું સંચાલન કરીશું આજ રોજ આનંદ ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી આપણે જાણીએ છીએ કે અત્યારે ચૂંટણીનું ખૂબ મહત્ત્વ છે મતદાન જાગૃતિ માટે બાળકોમાં જો અત્યારથી જ પ્રેરણા આપીએ તો બાળકો મોટા થઈને ખૂબ વ્યવસ્થિત રીતે મત આપી શકે એ માટેનો અમારો હેતુ છે અને એ હેતુને ધ્યાનમાં રાખી અમે અમારી શાળામાં બાળ સંસદની રચના કરીએ છીએ એમાં જુદી જુદી સમિતિઓ દ્વારા બાળકોને કામ સોંપવામાં આવે છે બાળક પોતે મોટો થઈ અને એક વ્યવસ્થિત નેતા તરીકે પોતાનું નેતૃત્વ જમાવી શકે એ માટે અમે બાળકોમાં બાળપણથી જ આવા ગુણોનો વિકાસ કરીએ છીએ બાળ સંસદની ચૂંટણીથી બાળકને પોતાની જવાબદારીનું ભાન થાય અને બાળક પોતે એ પોતાને સોંપેલ કાર્ય ખૂબ સારી રીતે કરી શકે ચૂંટણીની આખી પ્રક્રિયા કઈ રીતે થાય એ માટેનો અમે અહીંયા પ્રયાસ કરીએ છીએ અને દર વર્ષે અમે આ રીતે બાળકોને બાળ સંસદની ચૂંટણીમાં ચૂંટણી યોજી અને અમારું શાળાકીય જે બાળ સંસદ છે એની અમે નિમણૂક કરીએ છીએ ધંધોડા પ્રા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી છે તેમાં અમે સાત સાત ઉમેદવારો છે એમાં જે પણ આખી શાળામાં ચૂંટાશે તે આખી શાળાનું સંચાલન કરશે અલકા પઠાણ રિપોર્ટ નસવાડી